લોકસભા ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બારડોલીમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદીને આડે હાથ લેતા કહ્યું હતું કે ચોકીદાર ચોર તો છે જ, પણ હવે અંબાણીના ઘરે જોવા મળે છે. ગરીબોના કે ખેડૂતોના ઘરે ક્યારેય દેખાતા નથી. મોદીની યોજનાઓ અને વાયદાઓ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે મોટા મોટા વાયદાઓ આપી દીધા, જેમાંથી કશું જ મળ્યું નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષોમાં એક રૂપિયો પણ આવ્યો નથી. અગાઉ 15 લાખ રૂપિયા લોકોના ખાતામાં આપવાની વાતો કરી હતી. નોટબંધી કરીને બાદમાં ગબ્બરસિંહ ટેક્સ લગાવી દેનારા મોદીએ ગરીબો, નાના વેપારીઓ અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. અમારી સરકાર બનશે એટલે અમે આપેલા એક એક વાયદાઓ પૂરા કરીશું અને લોકોના ખાતામાં સીધા જ 72,000 જમા કરાવીને ગરીબોને સાચા અર્થમાં મદદ કરીશું. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ ગણતરીના સમયમાં ખેડૂતોના દેવા માફ કરી દીધા હતા. ચૂંટણીમાં અમે વચન આપ્યું હતું અને તાત્કાલિક તે પૂર્ણ કર્યું, પરંતુ ભાજપ સરકાર એક પણ વચન નિભાવતી નથી. ઉપરથી ગરીબોના રૂપિયા અમીરોની તિજોરીમાં કેમ જાય તે જુએ છે. રાફેલમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. ભ્રષ્ટાચારીઓ દેશ બહાર જતા રહ્યા, પરંતુ મોદી સરકાર તો ગરીબ અને ઈમાનદારોને ડરાવી રહી છે. હાર્દિક પટેલને થપ્પડ મારવાની ઘટના અને તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે તેનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને તે ચૂંટણી પ્રચાર કરી નહીં શકે. ભાજપ દ્વારા આવું કરવામાં આવી રહ્યું હોવાનો પણ આરોપ લગાડવામાં આવી રહ્યો છે. જૈસે 2019 મે કોંગ્રેસ પાર્ટી કી સરકાર આયેગી, નરેન્દ્ર મોદી ને અનિલ અંબાણી કો દેના 45,000 કરોડ રૂપિયા. 20% હિન્દુસ્તાન કે સબસે ગરીબ લોકો કે બેંક અકાઉન્ટ મે સીધા પૈસા ડાલ રહા હું. ડાયરેક્ટ સીધા બેંક અકાઉન્ટ મે. હર મહિને આપ અપને બેંક અકાઉન્ટ કો દેખોગે, હર મહિને ઉસમે खटक से, जैसे मोबाइल फोन बचता है खटक से, वहां पे पैसा आएगा. साल के 72,000, 5 साल के 3,60,000. ये है कांग्रेस पार्टी का गरीबी पे सर्जिकल स्ट्राइक. भारत से हमने मन मना लिया है. नरेंद्र मोदी जी ने गरीबों पर सर्जिकल स्ट्राइक किया, किसानों पर सर्जिकल स्ट्राइक किया, बेरोजगार युवाओं पर सर्जिकल स्ट्राइक किया, दुकानदारों पर सर्जिकल स्ट्राइक किया, हम गरीबी पर सर्जिकल स्ट्राइक करेंगे. 72,000 गरीबी पे वार. હાર્દિક પટેલ પાટીદાર યુવા નેતા છે, ગુજરાતમાં એનું પ્રભુત્વ છે અને એ જ્યાં જ્યાં જાય ત્યાં કોંગ્રેસ પક્ષને ખૂબ મોટો ફાયદો કરાવી શકે એમ છે. એટલે એને મનોબળ તોડવા માટે અને એ પ્રચાર ના કરે એ માટે ભારતીય જનતા પાર્ટી આવી નીચી હરકત પર ઉતરી આવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને એમની હાર દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી જેટલી બી આવી હરકતો કરશે એનાથી પ્રજા એનાથી વિમુખ થવાની છે અને કોંગ્રેસ પક્ષને એનો મોટો ફાયદો થવાનો છે.